નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોકસમાં ફાલ્ગુનીશા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. શરૂઆત કરીએ બુલેટિનના મુખ્ય સમાચારોથી. ગુજરાતની નવી સરકારના મંત્રીઓના વિભાગોની ફાળવણી કરી દેવાતા હવે ધમધમતું થશે વહીવટીતંત્ર. મુખ્યમંત્રીને સામાન્ય વહીવટ, ગૃહ, ઉદ્યોગ અને શહેરી વિકાસ, તો નાયબ મુખ્યમંત્રીને ફાળે માર્ગ, મકાન, આરોગ્ય અને નર્મદા વિભાગ. મંત્રીમંડળના નવા ચહેરા એવા કેબિનેટ મંત્રી આરસી ફળદુ સંભાળશે કૃષિ, ગ્રામ્ય વિકાસ, વાહન વ્યવહાર અને પશુપાલન વિભાગ, તો સૌરભ પટેલને સોંપાયો નાણાં તથા ઉર્જા વિભાગ. અગાઉના કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને શિક્ષણ તથા નાગરિક ઉડ્ડયન વિભાગ. રાજ્યકક્ષાના મંત્રી પ્રદીપસિંહ જાડેજાને ગૃહ, ઉર્જા તથા કાયદો અને ન્યાયતંત્ર, પરબત પટેલને સિંચાઈ અને પાણી પુરવઠાનો સ્વતંત્ર હવાલો, જયદ્રથસિંહ પરમારને કૃષિ તથા પંચાયત અને પર્યાવરણનો સ્વતંત્ર હવાલો, મહિલા મંત્રી વિભાવરી દવેને મહિલા બાળ કલ્યાણ તથા યાત્રાધામ વિકાસ વિભાગ. ધોરણ 10ના નબળા પરિણામને સુધારવા નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનોખી પહેલ. નબળા પરિણામ ધરાવતા વિદ્યાર્થીઓ વિજ્ઞાન, ટેકનોલોજી અને અંગ્રેજી વિષયની ખાસ તાલીમ 15 દિવસ વિનામૂલ્યે લઈ શકશે. હાલ નાંદોદ તાલુકા માટે યોજાયેલ તાલીમ વર્ગ તબક્કાવાર અન્ય તાલુકાઓમાં પણ યોજાશે. રાષ્ટ્રીય સેવા યોજના હેઠળ સમન્વય માટે ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દિલ્હીમાં વર્ષ 2016-17 માટેના પુરસ્કારો આપ્યા. ઓરિસ્સા બીજા તો તમિલનાડુ ત્રીજા સ્થાને. સતત બીજા અઠવાડિયે ડીડી ગિરનારના ઇવનિંગ ન્યૂઝની લોકપ્રિયતાનો ગ્રાફ સતત ઊંચે. 16 થી 22 ડિસેમ્બરના અઠવાડિયા દરમિયાન બાર્કના રેટિંગ્સમાં કુલ 16 લાખ લોકોએ નિહાળ્યું ઇવનિંગ ન્યૂઝ. ન્યૂઝ ફોકસ પણ 6.59 લાખની વ્યુઅરશીપ સાથે તમામ ખાનગી ચેનલોથી આગળ. લોકસભામાં પસાર કરાયેલ ઐતિહાસિક ટ્રિપલ તલાક સંબંધી ખરડો આગામી સપ્તાહે રજૂ કરાશે રાજ્યસભામાં. ઉપલા ગૃહમાં બિલને મંજૂરી મળે તે માટે તમામ પક્ષો સાથે વાત કરવાનું જણાવતા સંસદીય કાર્યમંત્રી અનંતકુમાર. લોકસભામાં ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ સંશોધન ખરડો પસાર. જાણી જોઈને દેવું ન ચૂકવનારા ડિફોલ્ટરને કંપનીની લગામ આપવા પર રોક લગાવાશે. વિલફુલ ડિફોલ્ટર પોતાની સંપત્તિની પણ નહીં લગાવી શકે બોલી. સમાચાર વિગતવાર. ટ્રિપલ તલાક સંબંધી ખરડો લોકસભામાં પસાર થતાં સંસદીય કાર્યમંત્રી અનંતકુમારે જણાવ્યું હતું કે આ ખરડો રાજ્યસભામાં પસાર કરવા તમામ પક્ષો સાથે વાત કરાશે. આગામી સપ્તાહે રાજ્યસભામાં બિલ રજૂ કરવામાં આવશે. સંસદ ભવનના પ્રાંગણમાં પત્રકારો સાથે વાત કરતા અનંતકુમારે જણાવ્યું હતું કે બધા ઇચ્છે છે કે ટ્રિપલ તલાકની આ કુપ્રથા ઉપર પૂર્ણવિરામ લાગે. લોકસભામાં જ્યારે આ બિલ પસાર થયું ત્યારે આ બાબત જ સૌના ધ્યાનમાં હતી. આથી આ કુપ્રથાને ડામવા અમે તમામ પક્ષોને અપીલ કરીશું. જૈસે સબ મિલકર કે જીએસટી કે બારે મેં આમ સહમતિ જતા કરકે પારિત કરવાયા, એસે યે ટ્રિપલ તલાક એ બિદ્દત ઇસકો ખારિજ કરને કા જો બિલ હૈ વો ભી વૈસે હી રાજ્યસભા મેં પારિત કરવાના ચાહીએ, એસે હમારા નિવેદન હૈ. મુજે લગતા હૈ યાને દૂસરે સદન મેં ભી એસે હી માહોલ બનેગા ઓર હમ સબસે બાત કરેંગે. કોંગ્રેસ પાર્ટી સે લેકર સબસે બાત કરેંગે, સબસે નિવેદન કરેંગે, સબ મિલ કરકે યુનેનિમસલી ઇસકો પાસ કરેંગે. આજે લોકસભામાં ચર્ચા બાદ ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડમાં સંશોધન બિલ 2017 પસાર કરવામાં આવ્યું હતું. આ બિલ કોડની ખામીઓ દૂર કરવાની સાથે સાથે વિલફુલ ડિફોલ્ટર્સને કંપનીની કમાન સોંપવા ઉપર રોક લગાવશે. લોકસભામાં ચર્ચા બાદ જવાબ આપતા નાણામંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે આ બિલ હેઠળ દેવાળિયા ડિફોલ્ટર ન તો વેપાર કરી શકશે કે ન તો હરાજીમાં બોલી લગાવી શકશે, તેમજ ડિફોલ્ટિંગ કંપનીનું મેનેજમેન્ટ અથવા તો કોઈ વ્યક્તિ જે વિદેશમાં આવી ગતિવિધિમાં સામેલ છે તે રિઝોલ્યુશન પ્લાન જમા નહીં કરાવી શકે. બેન્કરપ્સી કોડ ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં લાગુ પાડવામાં આવ્યો હતો. શુડ ધીસ પાર્લામેન્ટ ધેન હેવ અ લો ધેટ ધીસ મેન ઇઝ અલાઉડ ટુ ડુ સો ઓર નોટ?
the overwhelming view as expressed by the members is he should not be allowed. And this was a gap which was there in the original bill, and by bringing in 29A, we have tried to fill in that gap. That's the object. And in order that this provision must apply to all existing cases of resolution which are pending, that's the case for urgency. And if we had not done this, all such defaulters would have been... રામનાથ કોવિંદે રાષ્ટ્રીય સેવા યોજનામાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ વર્ષ 2016-17 માટેના રાષ્ટ્રીય પુરસ્કારો એનાયત કર્યા હતા. વર્ષ 2016-17માં રાષ્ટ્રીય સમન્વય માટે ગુજરાતને પ્રથમ, ઓરિસ્સાને દ્વિતીય અને તામિલનાડુને ત્રીજું સ્થાન આપવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત સામાજિક સેવાઓને માન્યતા આપવા 1993થી યુવા અને સાંસ્કૃતિક બાબતોના મંત્રાલયે આ પુરસ્કારોની શરૂઆત કરી હતી. પુરસ્કાર અંતર્ગત ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટની પ્રથમ બેઠક પૂર્ણ થતાં ગઈ મોડી રાત્રે મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરવામાં આવી હતી. ખાસ કરીને પહેલી બેઠકમાં ખેડૂતોલક્ષી અને શિક્ષણલક્ષી ચર્ચા કરવામાં આવી હતી અને મુખ્યમંત્રી રૂપાણીએ વિકાસની દિશામાં કામ કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. જોઈએ એક રિપોર્ટ. ગુજરાતમાં સતત છઠ્ઠી વખત બહુમતીથી જીતેલી ભારતીય જનતા પાર્ટીની સરકારનો શપથવિધિ કાર્યક્રમ દબદબાપૂર્વક યોજાઈ ગયો. બાદમાં સૌ કોઈની નજર મંત્રીમંડળમાં સ્થાન મેળવનારા ધારાસભ્યોના ખાતા ઉપર હતી. સરકાર રચાયા બાદ મળેલી પ્રથમ કેબિનેટની બેઠકમાં દરેક મંત્રીઓને વિભાગોની ફાળવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી સહિત 20 મંત્રીઓને મળેલા ખાતા વિશે વાત કરીએ તો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સામાન્ય વહીવટ, ઉદ્યોગ, શહેરી વિકાસ, બંદરો, ખાણ ખનીજ, માહિતી પ્રસારણ, પેટ્રોલિયમ, ક્લાઇમેટ ચેન્જ, પ્લાનિંગ, સાયન્સ અને ટેકનોલોજી, તમામ નીતિઓ અને કોઈ મંત્રીઓને ન ફાળવાયેલા હોય તેવી તમામ બાબતોનો હવાલો મળ્યો છે. પ્રથમ કેબિનેટ મીટિંગ પૂરી થઈ છે. બધા મંત્રીઓને વિભાગોનું પણ ફાળવણી થઈ ગઈ છે. અલગ અલગ વિષયોની ચર્ચા, અધિકારીઓ સાથેની મીટિંગ, ખાસ કરીને મગફળીની ખરીદી એ ચાલુ રહે. સતત જરૂરી ગોડાઉન, એની ઉપલબ્ધિ, એ બધી ચર્ચાઓ અને નિર્ણયો કર્યા છે. અને ફી નિયંત્રણને મંજૂરી મળી તો હવે ઝડપથી ફી નિયંત્રણ કમિટીના લોકો આગળ વધે અને નિર્ણયો તરફ આવે. આવી બધી ચર્ચાઓ પણ આ ખાસ પહેલી કેબિનેટમાં એક ખેડૂતલક્ષી અને એક મધ્યમ વર્ગ અને ગરીબ લોકોને શિક્ષણ સસ્તું મળે એ માટેની વિશેષ ચર્ચાઓ આજની બેઠકમાં થઈ છે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલને ખાતાની ફાળવણીમાં તેમની પાસે અગાઉની સરકારમાં રહેલા નાણાં, શહેરી વિકાસ, પેટ્રોકેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ જેવા વિભાગોને બાદ કરતા આરોગ્ય, નર્મદા અને માર્ગ મકાન વિભાગ યથાવત રહ્યા છે. તેમની પાસેનો અગાઉનો શહેરી વિકાસ વિભાગ સીએમએ પોતાના હસ્તક રાખ્યો છે. ગુજરાતમાં અગાઉ મોદી સરકારમાં નાણામંત્રી રહી ચૂકેલા સૌરભ પટેલને રૂપાણી સરકારમાં પણ નાણાં વિભાગનો મહત્વનો હવાલો આપવામાં આવ્યો છે. સાથે તેમને ઉર્જા વિભાગ પણ અપાયો છે. તો આ તરફ કેશુભાઈની સરકારમાં મહેસૂલ મંત્રી રહેલા અને 10 વર્ષ બાદ ફરી મંત્રીમંડળમાં સામેલ થયેલા કૌશિક પટેલને ફરી એકવાર મહેસૂલની જવાબદારી સોંપાઈ છે. જયદ્રથસિંહ પરમારનું સ્થાન મજબૂત બન્યું છે. તેમને પંચાયત અને પર્યાવરણનો સ્વતંત્ર હવાલો તેમજ કૃષિનો રાજ્યકક્ષાનો હવાલો અપાયા છે. ગત વખતે રૂપાણી સરકારમાં જે મંત્રીઓને ખાતા આપવામાં આવ્યા હતા તે જ ખાતા આ વખત પણ યથાવત હોય તેવા મંત્રીઓની વાત કરીએ તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પાસે શિક્ષણ યથાવત રહ્યું છે. સાથે જ તેમને કાયદો, વૈધાનિક, મીઠા ઉદ્યોગ અને નાગરિક ઉડ્ડયન જેવા વિભાગોનો હવાલો પણ સોંપાયો છે. તો પ્રદીપસિંહ જાડેજાને ગૃહ, ઉર્જા, વૈધાનિક અને સંસદીય બાબતો ઉપરાંત કાયદો, ન્યાયતંત્ર, નશાબંધી, આબકારીનો રાજ્યકક્ષાનો હવાલો પણ સોંપાયો છે. જ્યારે પ્રોટોકોલ, એનર્જી જેવા સ્વતંત્ર હવાલા પણ તેમને અપાયા છે. તો કોળી સમાજના કદાવર નેતા ગણાતા પુરુષોત્તમ સોલંકીને ફરી એક વખત મત્સ્ય ઉદ્યોગ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. ગણપત વસાવા પાસે આદિજાતિ વિકાસ, વન અને પ્રવાસન યથાવત રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત મહિલા અને બાળ કલ્યાણ વિભાગનો ઉમેરો પણ કરાયો છે. જયેશ રાદડિયાને નાગરિક પુરવઠો અને કુટીર ઉદ્યોગ તેમજ દિલીપ ઠાકોર પાસે શ્રમ રોજગાર ખાતામાં કોઈ ફેરફાર કરાયો નથી.
તો બચુભાઈ ખાબડ પાસે પણ પશુપાલન અને ગૌ સંવર્ધન ખાતું યથાવત રખાયું છે. સાથે જ ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ પણ તેમને સોંપાયા છે. રૂપાણી સરકારના મંત્રીમંડળના નવા ચહેરાઓની વાત કરીએ તો કેબિનેટ મંત્રી આરસી ફળદુને કૃષિ, પશુપાલન, ગ્રામ વિકાસ ઉપરાંત વાહન વ્યવહાર ખાતું પણ ફાળવાયું છે. તો બારડોલી બેઠક ઉપરથી ચૂંટાઈ આવેલા ઈશ્વર પરમારને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ સોંપાયો છે. એકમાત્ર મહિલા મંત્રી વિભાવરીબેન દવેને મહિલા અને બાળ કલ્યાણ, શિક્ષણ અને યાત્રાધામ વિભાગનો રાજ્યકક્ષાનો હવાલો સોંપાયો છે. જ્યારે અન્ય રાજ્યકક્ષાના મંત્રીઓ કુમાર કાનાણીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબીબી શિક્ષણ ખાતાનો હવાલો સોંપાયો છે. ઉમરગામ બેઠકના રમણ પાટકરને રાજ્યકક્ષાનો વન અને આદિજાતિ વિભાગ સોંપાયો છે. વાસણ આહિરને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગનું કલ્યાણ વિભાગનો હવાલો સોંપાયો છે. ચૌધરી સમાજના પ્રતિનિધિ તરીકે લેવાયેલા પરબત પટેલને સિંચાઈ, પાણી પુરવઠાનો સ્વતંત્ર હવાલો સોંપાયો છે. ઈશ્વરસિંહ પટેલ પાસે સહકાર તેમજ રમતગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો રહેશે. આ નવા મંત્રીમંડળને સોંપાયેલા ખાતા બાદ હવે તમામ મંત્રીઓ સૌનો સાથ સૌનો વિકાસના સૂત્ર સાથે ગુજરાતના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ બન્યા છે અને ગુજરાતની વિકાસગાથાને આગળ વધારશે. દૂરદર્શન સમાચાર માટે ઇલેક્શન ડેસ્કનો રિપોર્ટ. ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં નબળા પરિણામ ધરાવતા વિદ્યાર્થીઓના શિક્ષણની ગુણવત્તા સુધારવા નર્મદા જિલ્લા તંત્રએ અનોખી પહેલ હાથ ધરી છે. નબળા વિદ્યાર્થીઓ વિજ્ઞાન અને ટેકનોલોજી તથા અંગ્રેજી વિષય 15 દિવસ સુધી નિષ્ણાત શિક્ષકો પાસે વિનામૂલ્યે ભણી શકશે. આ તાલીમ વર્ગમાં પ્રથમ અઠવાડિયા દરમિયાન વિવિધ શાળાના તજજ્ઞ શિક્ષકો દ્વારા સમગ્ર શહેર કે ગામની તમામ શાળાના વિદ્યાર્થીઓને એક સાથે અદ્યતન ટેકનોલોજી અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિવિધ વિષયો ભણાવવામાં આવશે, જેના પ્રથમ તબક્કામાં નાંદોદ તાલુકાના ધોરણથીઓ ભાગ લઈ રહ્યા છે. આગામી તબક્કામાં નર્મદાના સાગબારા, ગરૂડેશ્વર અને દેવિયાપાડા તાલુકામાં પણ આ પ્રકારના તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવશે. અમને અહીં બીજી શાળામાં લઈ આવીને તજજ્ઞ શિક્ષકો દ્વારા સારી રીતે અને સુવ્યવસ્થિત રીતે શિક્ષણ આપવામાં આવે છે, જેનાથી અમે 10મામાં કઈ રીતે સારા ટકા લાવી શકીશું તેનું અમને માર્ગદર્શન મળે છે. એ વિદ્યાર્થીનું પરિણામ તેમજ શાળાઓનું પરિણામ પણ સુધરે એ માટે આ રીતે ત્યાં 15 દિવસનો એક કાર્યક્રમ રાખેલો છે અને એ કાર્યક્રમ દરમિયાન વિવિધ વિષયોના તજજ્ઞ શિક્ષકો તમામ શાળાના વિદ્યાર્થીઓને એક જગ્યાએ ભેગા કરી અને શિક્ષણ નવી નવી પદ્ધતિથી આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને એમાં વિદ્યાર્થીઓને પણ રસ પડતો હોય એવું લાગે છે અને અમને વિશ્વાસ છે કે આ પ્રયત્નથી આ નર્મદા જિલ્લાનું તેમજ જિલ્લાના વિદ્યાર્થીઓનું પરિણામ ચોક્કસ સુધરશે. સારા તજજ્ઞો દ્વારા એમની સ્કૂલના શિક્ષકો સાથે તો ભણે જ છે, પરંતુ સારા તજજ્ઞો જે એક્સપર્ટ છે જુદા જુદા વિષયનું આપણે જુદી જુદી સ્કૂલમાં દરરોજ ગ્રુપવાઇઝ આપણે રાખેલ છે, જેનાથી બાળકોનું શિક્ષણ સુધારણા જે નર્મદા જિલ્લો બોટમ પર છે એને અપ લાવવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે. આપણે પ્રોજેક્ટ પદ્ધતિથી આપણે બાળકોને માઇક્રો પ્લાનિંગથી આપણે શીખવાડવાના છીએ, જેમાં દરેક ચેપ્ટરના કેટલા માર્ક્સ છે, ઓએમઆર શીટની અંદર જે બાળકો 50થી ઉપર પણ જે રાઉન્ડ કરી રહેલા છે એ બાળકને એ પણ ખ્યાલ આવે, આ ઉપરાંત એને સીટ નંબર ક્યાં લખવો એની પણ ગાઈડન્સ આપવાના છે. સરસ રીતે સારી રીતે બાળકોને માર્ગદર્શન મળી રહે એવી તમામ એની અંદર આવરી લેવામાં આવેલ છે. શહેરમાં રંગારંગ કાંકરિયા કાર્નિવલ યોજાયો છે. કાર્નિવલ અંતર્ગત રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આજે જીગરા બેન્ડ સંગીતમય કાર્યક્રમ રજૂ કરી રહ્યું છે, જેમાં જાણીતા ગાયક જીગરદાન ગઢવીના સ્વરમાં દર્શકો ગીતોની મજા માણી રહ્યા છે. જોઈએ તેની એક ઝલક. Dil se re, dil se re, dil se re, dil se re.
દૂરદર્શન ગિરનાર પ્રત્યે જનતાએ સતત બીજા અઠવાડિયે પણ અપ્રતિમ વિશ્વાસ વ્યક્ત કરતા ડીડી ગિરનારને ન્યૂઝ અને વ્યૂઝ બાબતે પોતાની પ્રથમ પસંદગી બનાવ્યું છે. બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ ઇન્ડિયા એટલે કે બાર્કના 16 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધીના રેટિંગ્સમાં ટોપ 5માં આવતા પ્રોગ્રામમાં ડીડી ગિરનારના 2 કાર્યક્રમને સ્થાન મળ્યું છે, જેમાં 7 થી 7:30 વચ્ચે આવતા ઇવનિંગ ન્યૂઝને 2,11,000 લોકોએ નિહાળ્યા છે. આ પ્રોગ્રામ પ્રથમ સ્થાને રહ્યો છે તો બીજું અને ત્રીજું સ્થાન કલર્સ ગુજરાતીના મનોરંજન કાર્યક્રમને મળ્યું છે. ચોથા નંબરે 1,46,000ની વ્યુઅરશીપ સાથે ડીડી ગિરનારનો ચૂંટણીલક્ષી કાર્યક્રમ જનાદેશ 2017 રહ્યો હતો. બાર્કનું મૂલ્યાંકન ઇમ્પ્રેશનના આધારે થાય છે. વ્યક્તિ 1 મિનિટ કરતા વધારે સમય કોઈ ચેનલનો કાર્યક્રમ જુએ તો તેને ઇમ્પ્રેશનની સંખ્યામાં સામેલ કરવામાં આવે છે. પૂરા સપ્તાહ દરમિયાન જોવામાં આવેલી ચેનલોમાં પણ ડીડી ગિરનારના 2 પ્રોગ્રામ્સ પ્રથમ સ્થાને છે, જેમાં 7 થી 7:30 દરમિયાન આવતા ઇવનિંગ ન્યૂઝને કુલ 16 લાખ લોકોએ નિહાળ્યો છે, જે ખૂબ જ સારા રેટિંગથી પ્રથમ સ્થાને રહ્યો છે. બીજા ક્રમે રહેવા TV9 ગુજરાતીના દર્શકો લગભગ અડધા એટલે કે 8,80,000 રહ્યા, તો ડીડી ગિરનારના 8:30 થી 9 વાગે આવતા ન્યૂઝ ફોકસને 6,59,000 લોકોએ નિહાળ્યો હતો, જેમાં પણ ડીડી ગિરનાર અન્ય ચેનલોને પાછળ મૂકીને અવ્વલ નંબરે રહી હતી. ડીડી ગિરનાર એક એવા પ્રકારની માહિતી આપે છે કે જેમાં કોઈ પણ પ્રકારનો રાજકીય ઢોળ હોતો નથી, અને રાજકીય ઢોળ સિવાય જેને આપણે વિશ્વસનીયતાની કસોટીની એરન પર ચડાવીને જ્યારે તમે સમાચારને રજૂ કરો, અને સ્ક્રીન જે છે મને ખાસ કરીને એનું જે પ્રોફેશનલ ઇક્વિપમેન્ટ્સને એને કારણે જે લેઆઉટ ડિઝાઇનિંગ અને જે આંખને અપીલ કરી શકે એવો સુધિંગ હેડલાઇન્સ જે છે એને કારણે મને એવું લાગે છે કે મારી જેમ અનેક દર્શકોને પણ આ વસ્તુ જે છે એ અપીલ કરી ગઈ હશે, સ્પર્શી ગઈ હશે, અને એને કારણે જ અન્ય વ્યવસાયિક ચેનલોની સરખામણીમાં ઓલમોસ્ટ ડબલ જેટલી વ્યુઅરશીપ જ્યારે બાળકને મળી છે. મને લાગે છે કે ડીડી ગિરનારની ટીમ અને દૂરદર્શનની ટીમ કે જેને અત્યાધુનિક ઇક્વિપમેન્ટ્સ દ્વારા એક પબ્લિક બ્રોડકાસ્ટર તરીકે પોતાની એક આગવી છાપ ઊભી કરી છે એ સમગ્ર ટીમ જે છે અભિનંદનને પાત્ર છે. ટેટુ ચિત્રાવવા એ આધુનિક યુવાનોનો શોખ બન્યો છે, ત્યારે નવસારીના જય સોની નામના ટેટુ આર્ટિસ્ટ સૌથી વધુ ટેટુ ચિતરવાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે. નવસારીના જલાલપુર વિસ્તારના રહેવાસી જય સોની છેલ્લા 40 કલાકથી કલાત્મક ટેટુ બનાવી રહ્યા છે. તેઓ જો 57 કલાકથી વધુ સમય ટેટુ બનાવશે તો ઇટાલીના નામે રહેલો આ રેકોર્ડ ભારત અને ગુજરાતના નામે નોંધાવવામાં તેઓ સફળ થશે. જય સોની પાસે ટેટુ બનાવડાવીને યુવાનોએ તેને ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ નોંધાવવાની શુભેચ્છાઓ પણ આપી હતી. જયને પ્રોત્સાહિત કરવા તેના પરિવાર સાથે તેમનું મિત્રમંડળ પણ હાજર રહ્યા છે. આપ જોઈ શકો કે ગિનિસ વર્લ્ડ રેકોર્ડનો આપણે એટેમ્પ થઈ રહ્યો છે, જે મોર ધેન 16 અવર્સનો લોંગેસ્ટ ટેટુ, 7 અવર્સનો આપણો ટેટુનો રેકોર્ડ બ્રેક કરવા જઈ રહ્યા છે આપણા જય સોનીભાઈ. એના માટે હું મારા હાથ પર જે ઘોડી અને સિંહનો ટેટુ પડાવ્યું છે તેને મને 7 કલાકથી વધુ સમય લાગ્યો છે. મારો ફ્રેન્ડ જય સોની એ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એમણે કોમ્પિટિશનમાં ભાગ લીધો છે, એના માટે અમે ખૂબ અંદરથી એટલું સારું અનુભવીએ છીએ અને એમના પ્રસંગમાં એમનું નામ પણ ઊંચું થશે, અને એ જે કાર્ય કરી રહ્યા છે એના માટે અમને ખૂબ સારો અનુભવ મળી રહ્યો છે. લોકસભામાં ટ્રિપલ તલાક બિલ પસાર થઈ ચૂક્યું છે.
મહિલાઓ તરફથી તેને સારો આવકાર મળ્યો છે. અમારા સંવાદદાતા જગત રાવલે જામનગરની વિદ્યાર્થિનીઓના વિચારો જાણવાનો પ્રયાસ કર્યો હતો. હાલ દૂરદર્શનની ટીમ પહોંચી છે જામનગરના એકે દોશી મહિલા કોલેજમાં. આ એકે દોશી મહિલા કોલેજ છે કે જ્યાં 40 વર્ષથી બહેનોને શિક્ષણ આપવામાં આવે છે. ત્યારે લોકસભામાં હમણાં જ પાસ થયેલો બિલ ત્રિપલ તલાક મુદ્દે જામનગરની એકે દોશી મહિલા કોલેજની બહેનો શું મંતવ્ય ધરાવે છે, તેમના આ ત્રિપલ તલાકના મુદ્દે શું વિચારો છે તે જાણવાની આપણે કોશિશ કરીશું. આ ત્રિપલ તલાકનો જે લોકસભામાં જે કાયદો મંજૂર થયો છે તે કાયદો ખૂબ જ સરસ છે. લોકસભામાં તેની મંજૂરી મળી છે, અમે આશા રાખીએ છીએ કે રાજ્યસભામાં પણ તેની મંજૂરી થાય. એ કાયદો સારો છે, તલાક તલાક તલાકનો. એનાથી સ્ત્રીઓમાં ઘણું પરિવર્તન આવશે અને વુમન્સ ને આગળ વધશે. કાયદો હોવો જ જોઈએ. આ કાયદાથી બધે વુમન્સ ને ફાયદો થાય છે ને આ કાયદાથી વુમન્સ કદાચ આગળ એમ્પાવરમેન્ટ આગળ વધી શકે છે. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોકસ માત્ર ડીડી ગિરનાર પર. વર્ષ 2017 વિદાય લઈ રહ્યું છે. આ વર્ષ દરમિયાન અનેક એવી ઘટનાઓ બની જેણે સમાજ જીવન ઉપર અસર કરી. પછી તે દારૂબંધીનો કડક અમલ હોય કે ખાનગી શાળા સંચાલકો દ્વારા મન ફાવે તેમ ઉઘરાવાતી ફીને રોકતો હાઈકોર્ટનો ચુકાદો. દ્વારકા જિલ્લાના લોકો શું માને છે આવો જાણીએ. ગુજરાતની અમુક સ્કૂલો તોતિંગ ફી વધારો વસૂલતી હતી એની જગ્યાએ હવે સરકાર દ્વારા કડક નિયમોનું પાલન થાય અને આ ફાયદો વાલીઓને અને વિદ્યાર્થીઓને મળે એ ખૂબ સરાહનીય પગલું છે, એને અમે આવકારીએ છીએ. આજે જે શિક્ષણ છે જે નથી કરી શકતા એને આજે સારું શિક્ષણ મળશે. સારી સ્કૂલમાં એ લોકો વાલીઓ ભણાવી શકશે અને શિક્ષણનું સ્તર પણ વધશે આનાથી. તો આ ચુકાદાને ખૂબ જ સારો કહેવાય આ ચુકાદો. દારૂ પીનાર અને દારૂ જે વેચનારાઓ છે એમાં એના માટે એના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરકે સ્વચ્છતા અભિયાન કે બારે મેં સમગ્ર ભારત કે છોટે છોટે ગામ મેં તક સ્વચ્છતા કી કામગીરી શરૂ હો ચુકી હૈ, લોક જાગૃત ભી હો ગયે હૈ. ડિજિટલ ઇન્ડિયા કી જો મુહિમ ઉન્હોને છેડી હૈ તો ઉસમે ભી લોક બહુત બઢ ચડકર ભાગ લે રહે હૈ. ટોયલેટ કે બારે મેં જાગૃતતા, સ્વચ્છતા કે બારે મેં જાગૃતતા, કેશલેસ કે બારે મેં જાગૃતતા, શિક્ષા કે બારે મેં જાગૃતતા ઓર ખાસ કરકે ગુજરાત મેં હમ દેખે તો પૂરે ગુજરાત મેં ભૂગર્ભ ગટર, નયે રોડ, નયે રાસ્તે ઇત્યાદિ સબ કામગીરી બહુત અચ્છી તરહ સે ચલ રહી હૈ ઓર ગરીબો કો ગેસ કી સુવિધા ભી પ્રાપ્ત હો રહી હૈ. તેથી અમે મેળવેલા આ જ પ્રકારના પોઝિટિવ નોટ સાથેના પ્રતિભાવો સાથેનો એક કલાકનો કાર્યક્રમ હેશટેગ પોઝિટિવ ગુજરાત પોઝિટિવ ઇન્ડિયા આપ નિહાળી શકશો 31 ડિસેમ્બરે રાત્રે 8-9 દરમિયાન. દર્શક મિત્રો, સમય ફરીથી નોંધી લેશો. પોઝિટિવ નોટ સાથેના પ્રતિભાવોનો એક વિશેષ કાર્યક્રમ એક કલાકનો હેશટેગ પોઝિટિવ ગુજરાત પોઝિટિવ ઇન્ડિયા 31 ડિસેમ્બરે રાત્રે 8-9 દરમિયાન માત્ર ડીડી ગિરનાર પર. બાળકોમાં વિજ્ઞાન પ્રત્યેની રૂચિ વધે તે હેતુસર બોટાદ જિલ્લામાં પ્રથમ જ વાર ઇસરો દ્વારા વિજ્ઞાન પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું હતું. જિલ્લાની કળથિયા હાઈસ્કૂલ સહિતની અન્ય શાળાઓ પણ આ પ્રદર્શનમાં સહભાગી થઈ હતી. અહીં વિદ્યાર્થીઓએ અંતરિક્ષથી માંડીને જુદા જુદા રોકેટ અને ઉપગ્રહ ઉપરાંત દેશના મહાન વૈજ્ઞાનિકો અંગે માહિતી અને માર્ગદર્શન મેળવ્યું હતું, તેમજ વારંવાર આ પ્રકારનું પ્રદર્શન યોજાય તેવી લાગણી પણ વ્યક્ત કરી હતી. ઇસરોના અધિકારી દીપક પંડ્યાએ આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું હતું કે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કલામ છેવાડાના ગામમાંથી આગળ વધ્યા હતા, ત્યારે હવે વિજ્ઞાન અને ટેકનોલોજી અંતરિયાળ વિસ્તારોમાં પહોંચે અને બાળકો વિજ્ઞાનમાં રસ લે તેવો અમારો અભિગમ છે. આપણે આગળ ને આગળ જતા રહ્યા છીએ, પણ સેટેલાઇટ જે કોઈ બને છે એનો યુઝ છેવાડાનો માણસ કરવાનો છે. આવનારા દિવસોમાં સેટેલાઇટનો વ્યાપ એટલો બધો વધવાનો છે, સેટેલાઇટનો ઉપયોગ એટલો બધો વધવાનો છે કે સામાન્યમાં સામાન્ય પ્રજા છે એને આની સમજ આવવી જોઈએ.
એટલે છેવાડાના માણસ સુધી આ સેટેલાઇટ ટેકનોલોજીને વાત કરવા માટે અમે અહીં આવ્યા છીએ. સમગ્ર કળથિયા વિદ્યા ભવનના જ નહીં પરંતુ આજે બોટાદ જિલ્લાની સમગ્ર શાળાને માનનીય ડીઓશ્રી અને ડીપીઓશ્રી તથા માનનીય કલેક્ટરશ્રી દ્વારા આજે દરેક શાળાને આમંત્રણ આપવામાં આવેલું છે અને તમામે તમામ સ્કૂલ આજે અમારા આંગણે પધારીને ઇસરોનું પ્રદર્શન નિહાળશે. તે ખૂબ વિશેષ આનંદની વાત છે. ટેકનોલોજી આજે દરેક ક્ષેત્રમાં ફરજિયાત થઈ ગઈ છે અને ટેકનોલોજીના ઉપયોગ થકી જ આજે આપણો વિકાસ શક્ય બન્યો છે. ઇસરો દ્વારા જે એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે તેનાથી ઘણો બધો ફાયદો થઈ શકે છે. જે લોકોને સાયન્સ સ્પેસ સાયન્સ વિશે ખબર નથી અને સાયન્સ વિશે જેને જાણકારી નથી એને માહિતી પણ પૂરી પડી શકે છે. આજે જે આ એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે તેનાથી જે આવનારા સમયમાં જે ટેકનોલોજીનો સમય છે તેમાં જે ટેલી એજ્યુકેશન, ટેલિમેડિસિન વગેરે જેવી જે યોજનાઓ આગળ જતા આવવાની છે કે જે દૂર દરાજના ગામડાઓમાં જે સેટેલાઇટના મારફતે જે ભણતર પૂરું પાડવાનું છે તેની માહિતી પણ અહીંયાથી પૂરી પડે છે. મને આ કળથિયા આરે કળથિયા વિદ્યાભવનમાં એક્ઝિબિશન વિશે એક્ઝિબિશન કરવામાં આવ્યું એમાં મને બહુ જ મજા આવી અને નવું નવું જાણવા મળ્યું જેમાં સ્પેસની ઘણી બધી માહિતીઓ મળી છે. અને હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ. વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશીપમાં વિશ્વનાથન આનંદની જીત બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરીને શુભેચ્છાઓ પાઠવી. ટ્વીટર ઉપર આ ટ્વીટ ખૂબ જ ટ્રેન્ડ થઈ રહ્યા છે. આ ઉપરાંત હેશટેગ વિશ્વનાથન આનંદથી પણ ટ્વીટર ઉપર ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. ખેતીવાડી મંત્રાલયે પાક વીમા યોજનામાં સામેલ થવા માટે કયા કયા પ્રમાણપત્રો જરૂરી છે અને પાક વીમો ક્યાંથી લઈ શકાય તેના વિશે ટ્વીટ કરીને માહિતી આપી છે. આજે ટ્વીટર ઉપર સોનિયા ગાંધી ટ્રેન્ડ શરૂ થયો છે જેમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી ગોવામાં સાયકલ ફેરવી રહ્યા છે તે ફોટાને લોકો ટ્વીટ અને શેર કરી રહ્યા છે. કુપ્પાલી વેંકટપ્પા ગૌડા પુટ્ટપ્પા એક કન્નડ લેખક અને કવિ છે. તેમને 20મી સદીના મહાન કન્નડ કવિની ઉપાધિ આપવામાં આવી છે. જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર 7 વ્યક્તિઓમાં તેઓ પહેલા છે. તેમના દ્વારા રચિત મહાકાવ્ય શ્રી રામાયણ દર્શનમ માટે તેમને ઈસવીસન 1955માં સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગૂગલે આજે તેમના ઉપર ડૂડલ બનાવીને તેમને શ્રદ્ધાંજલિ અર્પી છે. ભારતીય સિનેમાના જાણીતા નિર્માતા નિર્દેશક સ્વર્ગસ્થ રામાનંદ સાગરનો આજે જન્મદિવસ છે. પહેલા તેમનું નામ ચંદ્રમૌલી ચોપડા હતું. તેમણે ટેલિવિઝન પર 78 ભાગમાં રામાયણ નામની સિરિયલ બનાવી જે આખા દેશમાં ખૂબ જ પ્રસિદ્ધિ પામી હતી. તો ટ્વીટર ઉપર રામાનંદ સાગર ટ્રેન્ડ થઈ રહ્યું છે જેમાં તેમના ચાહકો ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે. ભારતીય સિનેમાના પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્નાનો આજે જન્મદિવસ છે. રાજેશ ખન્નાનું નામ જતીન ખન્ના હતું. તેમણે બોલિવૂડમાં પ્રથમ સુપરસ્ટાર હોવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. 1969થી 1971 સુધીના ટૂંકા ગાળામાં મુખ્ય અભિનેતા તરીકેની તેમની 15 ફિલ્મ્સ સુપરહિટ થઈ હતી. બીબીસીએ તેમના જીવન ઉપર બોમ્બે સુપરસ્ટાર નામની એક ફિલ્મ પણ બનાવી છે. રાજેશ ખન્નાએ ફિલ્મ ક્ષેત્રની કારકિર્દી દરમિયાન કુલ 180 ફિલ્મોમાં કામ કર્યું હતું જેમાં 163 પૂર્ણ કક્ષાની અને 17 નાની ફિલ્મોમાં કામ કર્યું હતું. આ કારકિર્દી દરમિયાનની 106 ફિલ્મોમાં તેમણે મુખ્ય ચરિત્ર અભિનેતાની ભૂમિકા ભજવી હતી. તેમણે 3 વખત ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર જીત્યો હતો અને 14 વખત તેના માટે નામાંકિત થયા હતા. BFJA સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર, બંગાળ ફિલ્મ પત્રકાર સંગઠન દ્વારા આપવામાં આવતો પુરસ્કાર તેમને 4 વખત એનાયત થયો હતો અને તેના માટે એકુલ 25 વખત નામાંકિત થયા હતા. 1991માં તેમને ભારતીય સિનેમામાં 25 વર્ષ પૂરા કરવા બદલ ખાસ ફિલ્મફેર પુરસ્કાર આપવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા ડેસ્કથી હેતલ ચૌહાણનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. દર્શક મિત્રો, બાર્કના ટીઆરપી રેટિંગમાં દૂરદર્શન સમાચારને અગ્રેસર કરવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જોતા રહો ડીડી ગિરનાર.